દ્વારકા જિલ્લાનો કલ્યાણપુર તાલુકો, જ્યાં આજે આભ ફાટ્યું. 4 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકતા કલ્યાણપુરમાં આવ્યું જળપ્રલય. કલ્યાણપુર તાલુકાના લાંબા, ભોગાત, ભાટિયા, દેવરિયા, હળમતિયા, કેશવપુર અને ટંકારિયા સહિતના ગામો જળબંબાકાર થયા. અનેક ગામોમાં 5-5 ફૂટ સુધી પાણી ભરાયા તો બજારોમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા. ટંકારી અને કેશવપુર ગામમાં 4 લોકો ફસાયા હતા, જેમને બચાવી લેવાયા. તો હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશનના આ દ્રશ્યો છે કલ્યાણપુરના પાનેલી ગામના. ભારે વરસાદને લઈ પાનેલી ગામ ફેરવાયું છે બેટમાં. વાડી વિસ્તાર પાસે 3 ખેડૂત નદીમાં ફસાયા હતા. તેમને બચાવવા જ્યારે એનડીઆરએફની ટીમ પહોંચી તો એનડીઆરએફના જવાનો પણ ફસાઈ ગયા. આખરે જિલ્લા કલેક્ટરે વાયુસેનાની મદદ માંગી. વાયુસેનાએ હેલિકોપ્ટર મોકલ્યું અને તમામ લોકોને રેસ્ક્યુ કરાયા. કલ્યાણપુરનું માલેતા ગામ બેટમાં ફેરવાયું છે. અહીં 4 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ રસ્તા ગામમાં ખેડસમાં પાણી ભરાયા છે. ગામમાં અવર જવરના તમામ રસ્તા બંધ થતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. આવી જ સ્થિતિ છે પટેલકા, ખીચતળ અને ભોગાત ગામની. ગામમાં 5-6 ફૂટ સુધી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. ખેતરોનું પણ ધોવાણ થયું છે. ભારે વરસાદને લઈ દ્વારકા સોમનાથ હાઈવે પર પાણી ભરાયા. તો લાંબા ગામ પાસે દ્વારકા સોમનાથ હાઈવે પર પાણી ભરાતા હાઈવેની બંને તરફ વાહનોની કતાર લાગી. કલ્યાણપુર તાલુકાનો સિંઘડી ડેમ પણ છલોછલ ભરાયો. ડેમ ઓવરફ્લો થતા હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ કરાયા છે.